सरस्वती ग्रुप ऑफ एजुकेशन में शुरू થઈને આ વિડિયો સિરીઝમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6 ના મેથ સબ્જેક્ટ ના ચેપ્ટર નંબર 1 એટલે કે સંખ્યા પરિચય વિશે અભ્યાસ કર્યો હતો. એમાં લાસ્ટ લેક્ચર માં આપણે ઉદાહરણ પહેલું અને બીજું સાવ સિમ્પલ રીતથી ગણેલું હતું, બરાબર? સાયકલ વાળું ઉદાહરણ હતું આવી જ રીતના. તો એવી જ રીતના આપણે આજે ઉદાહરણ 3 અને ઉદાહરણ નંબર 4 ગણીશું. આમાં પણ એ જ કે આગલા વિડિયો સેશનમાં આપણે જે સાવ સિમ્પલ રીતથી બંને ઉદાહરણ સોલ્વ કરેલા હતા આ જ ઉદાહરણ એના જેવા જ છે, ખાલી સે જેવો ડેટા ચેન્જ છે, બરાબર? તમે ધ્યાનથી જોશો એટલે આમાં પણ એટલું દાખલો સમજશો એટલે એટલું હાર્ડ લાગશે નહીં. હવે આપણે ઉદાહરણ 3 સ્ટાર્ટ કરીએ કે નગર અખબાર દરરોજ પ્રકાશિત થાય છે, એટલે કે એક અખબાર છે ટૂંકમાં ન્યૂઝપેપર, એ દરરોજ પ્રકાશિત થાય છે. તમે જાણો છો તમારી ઘરે અખબાર આવતું જશે કોઈ પણ એક નકલમાં 12 પાના છે, મતલબ જે ન્યૂઝપેપર છે એમાં ટોટલ 12 પેજ છે. આમ એક પેજ 2 3 4 5 6 7 એવી રીતે ટોટલ પેજ કેટલા છે? 12. આપણા ઘરે આવતું જોઈએ, એમાં જો ઉપર રાઈટ સાઈડ પેજ નંબર લખેલું હશે કે આ આટલાનો પેજ નંબર, ત્રીજું ચોથું પાંચમું, એમાં ફિક્સ જ હોય. તમે જોજો છેલ્લે થી બીજું હશે ને, એમાં મોટા ભાગે સ્પોર્ટ્સ ની માહિતી આપતી હોય એટલે આપણને ખબર પડી જાય કે ભાઈ 10 નંબર નું પેજ તો કે સ્પોર્ટ્સ માટેનું હશે, 8 નંબર નું પેજ તો કે દેશ વિદેશ માટેનું હશે. આવી અમુક માહિતી શું હોય? ફિક્સ હોય, જેથી કોઈ પણ ને ડાયરેક્ટ એ જ વસ્તુ જોઈ હોય તો ખબર પડી જાય. આખું છાપું ન્યૂઝપેપર ગોતવું પડે નહીં. હવે એક ન્યૂઝપેપર માં કેટલા પેજ છે? તો કે 12 પાના છે. હવે દરરોજ 11,980 નકલ છાપવામાં આવે છે. વિચારો, ઈ આખા સિટીમાં, આખા નગરમાં જઈ છે, ત્યાં એના દરરોજના કેટલા ન્યૂઝપેપર વેચાય છે? 11,980. અને એમાં આમાંના એકમાં ટોટલ પેજ કેટલા છે? 12. તો આપણને પ્રશ્ન એ પૂછ્યો છે કે કુલ કેટલા પૃષ્ઠો દરરોજ મુદ્રિત થાય છે? પૃષ્ઠો એટલે પેજ. એકમાં 12 છે અને આપણે દરરોજ એક દિવસમાં વેચાય છે કેટલા? 11,980. તો ટોટલ પેજ કેટલા હશે? આ તો આખા છાપા છે અને આની અંદર જે એક છાપું છે એમાં 12 પેજ છે. તો આટલા બધા છાપા ભેગા થાય તો ટોટલ કેટલા પેજ થાય? દરરોજ એને કેટલા પેજ છાપવા પડે? એ પ્રશ્ન આપણને પૂછ્યો છે. તો મોસ્ટ ઓફ ઓલ તો આપણે શું લખવું પડે કે દરરોજની નકલ વિદ્યાર્થી મિત્રો, આપણને જો રકમમાં આપેલો જ છે આ અને આ, હવે આપણે ખાલી શું કરવાનું છે બેયનો, અહીંયા ગુણાકાર કરવાનો થશે. શું કામ? કારણ કે 12 પેજ છે ત્યારે એક ન્યૂઝપેપર બને છે. તો આવા 11,980 ન્યૂઝપેપર થાય ત્યારે કેટલા પેજ થાય? એટલે ક્રોસ ગુણાકાર તમારે કરવાનો થાય. આ બંનેનો આપણે ગુણાકાર કરીએ એટલે પૃષ્ઠોની સંખ્યા અથવા પેજની સંખ્યા બરાબર 11,980 એને ગુણ્યા 12. હવે સિમ્પલ ગુણાકાર તો તમે ગણતા જશો, બરાબર? છતાં આપણે અહીં ગણતરી કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ બે સંખ્યા છે એટલે 0, 100, 188, 199, 111 અને 111, બરાબર? આ પહેલું સ્ટેપ એક સાથે ગણીને ગુણાકાર થયો. હવે આપણે બીજા હારે ગુણાકાર કરશું તો 200 ભાગ આવશે નહીં, 28 16, 9 2 અથવા 2 9 18, 18 ને 1 19, 2 1 2 2 ને 1 3, 2 1 2. આ હવે બે નો આપણે ગુણાકાર કર્યો 11,980 એને ગુણ્યા 12. શું કામ 11,980 ગુણ્યા 12 કર્યો? તો કે આટલા મારી પાસે દરરોજ ના ન્યૂઝપેપર હતા અને ઈ ન્યૂઝપેપર માંના એક ન્યૂઝપેપર માં 12 પેજ હતા, એટલે 11,980 એને ગુણ્યા 12. હવે આપણે આ બંને નો શું કરવાનું થશે? સરવાળો. તો સરવાળો તમને સાવ સિમ્પલ રીતે આપણે તો જોઈ 0 0 0, 0 + 6 6, 8 + 9 17, 17 નો સાતડો વધી 1, 9 ને 3
दरोज छपाता पेज अथवा तो पृष्ठ कोई पण शब्द चाले नी संख्या 143760 छे। હવે તમે જોઈ શકો છો આપણે સાવ સિમ્પલ રીતથી આ દાખલો સોલ્વ કર્યો કે ફર્સ્ટ ઓફ ઓલ 11980 છાપા આપેલા હતા ન્યૂઝપેપર એક ન્યૂઝપેપરમાં 12 પેજ તો બે નો શું કર્યો ગુણાકાર એનો જે જવાબ આવ્યો ઈ શું છે તમારા દરરોજ મુદ્રિત થતા પૃષ્ઠની સંખ્યા ઓકે હવે ચોથા ઉદાહરણની રકમ વાંચો એમાં ગણ આવું જ છે એમાં ખાલી સિમ્પલ આપણે ભાગાકાર કરવાનો ખાસ એમાં બીજું કંઈ નવું નથી એમાં એવું કીધું છે કે નોટબુક્સ બનાવવા માટે ઉપલબ્ધ કાગળ શીટની સંખ્યા 75000 છે દરેક કાગળ શીટ નોટબુકના 8 પૃષ્ઠો બનાવે છે હવે મારી પાસે જો આના જેવું છે અહીં 75000 પેજ છે એક નોટબુક બનાવવા માટે 8 પેજ જોઈ કેટલા 8 અહીંયા કેમ હતું એક છાપું બનાવવા માટે 12 પેજ જોતા હતા એમ અહીંયા એક નોટબુક બનાવવા માટે 8 પેજ જોઈ અને મારી પાસે કેટલા ટોટલ પેજ છે તો કે 75000 છે રકમ આપેલ છે દરેક નોટબુકમાં 200 પૃષ્ઠો સામેલ છે ઉપલબ્ધ કાગળ શીટમાંથી કેટલી નોટબુક્સ બનાવી શકાય હવે આમાં પૂછ્યું છે કે આટલો ડેટા આપેલો છે હવે તમારે કેટલી શીટ બનાવી તમે આ 75000 આપેલા છે માંથી તમે કેટલી શીટ બનાવી શકો એવો આપણને પ્રશ્ન પૂછ્યો છે તો આને અને આને સાઈડ મેચ કરો તો વિદ્યાર્થી મિત્રો 2 મિનિટ શું તમને કઈ સરખાઈ લાગે છે આ જે આપણે દાખલો ગણ્યો એ અને આ દાખલો એનો ડેટા તમે જોવો તો ચાલો આપણે સોલ્વ કરીએ અહીંયા શું લખ્યું છે દરેક કાગળ શીટ પર દરેક કાગળ શીટ 8 પૃષ્ઠો બનાવે છે બરાબર હવે મારી પાસે ટોટલ કેટલા કાગળ શીટ છે તો કે 75000 થાય આટલા મારી પાસે ટોટલ શીટ છે અને એમાંથી એક શીટમાં શું થાય છે 8 પૃષ્ઠો બને તો મારે આનો બેનો શું કરવો પડશે ગુણાકાર જેમ અહીંયા આપણે કરેલો હતો એવી રીતના તો બંનેનો ગુણાકાર કરો એટલે આમ થાય भाग ने जाते सीम्पल गुणाकार છે ચાલો આપણે કરી નાખીએ 40 8 7 56 56 ને 4 60 બરાબર હજી એક વાર ગણતરી કરી 8 0 0 8 0 0 8 0 0 8 5 40 40 નો ચોકડો અહીંયા 0 8 7 56 56 ને 4 60 એટલે 6 લાખ મને સીટ મળી કેટલી 6 લાખ બેનો ગુણાકાર કર્યો ત્યારે હવે મને કીધું છે ઉપલબ્ધ કાગળ શીટમાંથી કેટલી નોટબુક્સ બનાવી શકાય એક નોટબુકમાં કેટલા છે 200 પેજ છે મારી પાસે અત્યારે આટલા પેજ છે તો કેટલી નોટબુક બનાવી શકાય તો હું એ લખીશ બનતી નોટબુકની સંખ્યા બરાબર સાવ સિમ્પલ વસ્તુ છે આ 6 લાખ છે ઈ આપણને જવાબ કેરા મળ્યો કે આ બેનો ગુણાકાર કર્યો હવે આપણને કીધું છે કે 200 પેજ વાળી એક શીટ છે અને તમારી પાસે 6 લાખ પેજ છે તો તમે કેટલી નોટબુક બનાવી શકો તો અહીંયા શું થાય બંનેનો ભાગાકાર થશે હવે હું આ બંનેનો ભાગાકાર કરું
6 લાખ એને ભાગીએ કેટલા લખીશ 200 હવે આ સિમ્પલ ગુણાકાર થાય 200 એકા 200 200 દુ 400 અને 200 તેરી 600 એટલે ભાગ આવશે અહીંયા 200 તેરી 600 જો ભાગ આવ્યો તો અહીં લખીશ 200 તેરી 600 600 માંથી 600 જશે તો શૂન્ય હવે જો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી ગણતરી કરી લીધી આ ત્રણ શૂન્ય છે તો આપણે ભાગાકાર કરતા એટલે એક એક આંકડો નીચે આવે પરંતુ આ જો તમે જોઈ શકો છો બધાય આંકડા સરખા જ છે એટલે આપણે આ શૂન્યને નીચે ઉતારી તો પણ ભાગ આવશે નહીં તો અહીંયા પણ શૂન્ય પાછો આ શૂન્યને નીચે ઉતારી ભાગ આવશે નહીં શૂન્ય પાછો આ શૂન્યને નીચે ઉતારી ભાગ આવશે નહીં અને છેલ્લે પણ શૂન્ય એટલે જવાબ આવ્યો તમારો 3000 તેથી તમે કહી શકો કે ટોટલ કેટલી નોટબુક્સ બનાવી શકાય 6 લાખ પેજમાંથી 3000 નોટબુક્સ બનાવી શકાય પણ ઈ 3000 નોટબુક્સમાં પેજની સંખ્યા કેટલી હોય તો કે 8 પેજ વાળી એનાથી વધુ પેજ વાળી બને નહીં તો અહીંયા 10 આઈ કોઈ તો અહીંયા ગુણ્યા 10 થઈ જાય પછી જવાબ આવે એને ભાગ્ય 200 કરવા પડે બરાબર તેથી હું લખીશ અહીંયા બનતી નોટબુક્સની સંખ્યા બરાબર 3000 કેટલી નોટબુક્સ બનાવી શકાય 3000 નોટબુક્સ બનાવી શકાય તો વિદ્યાર્થી મિત્રો તમે જોયું કે આજના સેશનમાં આપણે સૌ સિમ્પલ બે ઉદાહરણ જોયા ગુણાકાર અને ભાગાકાર અને પહેલાના આપણે સરવાળા અને બાદબાકી જોયા બરાબર છે વસ્તુ આજ પણ ક્યારે કયો નિયમ યુઝ કરવો એ તમારા માઇન્ડમાં ક્લિયર હોય એટલે કોઈ પણ રકમ હોય તમને જવાબ આસાનીથી આવડી જાય આઈ હોપ આશા રાખું છું કે આજના સેશનમાં આપણે જે બે ઉદાહરણ જોયા તમને આવડી ગયા છે આના ઉપરથી તમને હું એક ડેટા ચેન્જ કરીને વર્કશીટ મોકલીશ તો તમારે જાતે સોલ્વ કરવાની છે થેન્ક યુ